વલસાડ તાલુકાના વાંકાનેડા ગામના યુવા સરપંચ કૃણાલ સી ગોહિલ દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત ગામની પ્રાથમિક શાળામાં આઇસોલેશન સેન્ટર શરૂઆત કરવામાં આવી છે. વલસાડ તાલુકામાં હાલમાં કોરોનાની મહામારી વકરી રહી છે. આવા સમયે કોરોના સંક્રમણને અટકાવવા માટે આઇસોલેશન સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે. તેવા સમયે વાંકાનેડા ગામમાં યુવા સરપંચ કૃણાલ સી ગોહિલે મારું ગામ કોરોના મુક્ત ગામના અભિયાનને સાર્થક કરવા માટે ગામની પ્રાથમિક શાળામાં તાલુકા પ્રથમ કોરોના દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું છે. આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને તબીબી સારવાર ઉપરાંત જમવાની સાથે સાથે વાઇફાઈ અને ટીવીની પણ સુવિધા આપવામાં આવી છે. નામ કુણાલસિંહ બરવંશી ગોહિલ, ગામ વાંકાનેરા, સરપંચ હલમો ગોડ્ડો માળો. મારું ગામ કોરોના મુક્તના કાર્યક્રમ નેજા હેઠળ આજે વાંકાનેરા ગામમાં 3 આઇસોલેટ બેડની વ્યવસ્થા, જે વ્યક્તિઓને હોમ આઇસોલેટની સુવિધા ન હોય તેવી વ્યક્તિઓને વાંકાનેરા યુવક મંડળ, વાંકાનેરા પંચાયત સભ્ય અને વાંકાનેરા આરોગ્ય ટીમના નેજા હેઠળ 3 આઇસોલેટ બેડની વ્યવસ્થા પ્રાથમિક શાળામાં કરવામાં આવી છે. આ માર્ગદર્શન એ DDO સાહેબના એક લેટર અને TDO સાહેબના માર્ગદર્શનના અનુસંધાનમાં વાંકાનેરા યુવક મંડળ દ્વારા એક પેનારૂપ યોજના અંતર્ગત જ્યારે પાછલા ટૂંક સમયમાં વાંકાનેરામાં જે કોવિડના અંતર્ગત 6 મૃત્યુ પામ્યા છે, હવે ત્યારે વાંકાનેરાને ગામજનો માટે જો કોઈક સુવિધા ઊભી થાય અને તેને પ્રાથમિક આરોગ્યની સુવિધા મળી રહે અને કોવિડના માટે જલ્દી મુક્ત થાય અને ઓક્સિજન જેવી નોર્મલ સુવિધાઓ બી પૂરી પાડવામાં આવે એવા યુવાનોના આશયથી વાંકાનેરા પ્રાથમિક શાળામાં 3 બેડની હાલમાં સુવિધા ચાલુ કરી છે અને તેને ધીમે રહીને 20 બેડ સુધી પહોંચાડવાની અમારી યોજનાઓ છે. જરૂર પડે તો અહીંયા ઓક્સિજનની બી વ્યવસ્થા કરવામાં આવી છે. કવર્ધા PHC સેન્ટર, આરોગ્ય અધિકારીશ્રી અને કોવિડમાં જે છેલ્લા 2 વર્ષથી સંજીવની હોસ્પિટલમાં ડૉક્ટર મુકેશ રાણા, SMC આવી કાર્યરત ડૉક્ટર હર્ષિલ કે જે કોવિડનો બહોળો અનુભવ છે તેમના માર્ગદર્શન હેઠળ આ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું.